નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ બે વિષય ગુજરાતી અને ગણિતની નિદાન કસોટીના ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી કેવી રીતે કરશું તો સૌથી પહેલાં ગૂગલનું બ્રાઉઝર આપણે ઓપન કરીશું ત્યારબાદ અહીંયા આપણે ડાયરેક્ટ લિંક લખવી પડશે હું ડાયરેક્ટ કોપી પેસ્ટ કરું છું આ લિંક તમને એસએસએ ગુજરાતની વેબસાઇટ પર જોવા મળશે નહીં હું તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આ લિંક મૂકું છું તમે ત્યાંથી ડાયરેક્ટલી ઓપન કરશો ઓપન કરતાની સાથે જ તમને આ રીતે યુઝરનેમ અને પાસવર્ડ લખવાનું કહે છે ત્યાં તમે સ્કૂલના યુઝરનેમ અને પાસવર્ડથી તમે લોગ ઇન કરી શકો છો એનો એ જ પાસવર્ડ છે કોઈ બદલાયેલ નથી તો ઓપન કરતાની સાથે જ તમને આવો ડેશબોર્ડ જોવા મળશે અહીંયા સૂચના લખેલી છે કે આપની શાળાના ધોરણ બેના બાળકોની નિદાન કસોટીની એન્ટ્રી કરવા બાજુમાં આપેલ લિંક ઉપર ક્લિક કરો તો આપણે ડાબી બાજુ જોઈશું ત્યાં લખેલું છે કે એસટી ટુ ડેટા એન્ટ્રી અહીં આપણે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારી શાળાના ધોરણ બેના તમામ વિદ્યાર્થીઓનું લિસ્ટ અહીંયા બતાવશે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે પહેલા જ નંબર એ છે સિરિયલ નંબર છે ત્યારબાદ સ્ટુડન્ટનું નામ છે ત્યારબાદ તેનો આધાર યુઆઈડી છે ત્યારબાદ સેક્શન એટલે કે વર્ગ આપેલો છે ગુજરાતી અને મેથ્સ આ લાલ ટપકા જે બતાવે છે તે હજુ માર્ક્સની એન્ટ્રી કરવાની બાકી છે તે બતાવે છે જ્યારે તમે માર્ક્સની એન્ટ્રી કરીને સેવ કરશો તો અહીંયા ગ્રીન કલરનું થઈ જશે ત્યારબાદ બાજુમાં એન્ટ્રીનું ઓપ્શન છે આપણે એન્ટ્રી ઉપર ક્લિક કરીને આપણે માર્ક્સ લખવાના છે તો આપણે ગમે તે એક વિદ્યાર્થીને સિલેક્ટ કરશું ત્યારબાદ તેને માર્ક્સની એન્ટ્રી કરશું અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીનું નામ છે ગિરીશભાઈ વિનુભાઈ ની નિદાન કસોટીના મૂલ્યાંકનની એન્ટ્રી કરી રહ્યા છે અહીં વારાફરથી તમારે દરેક વિદ્યાર્થીની ગુજરાતી વિષયની અને ગણિત વિષયની એન્ટ્રી કરવી પડશે અહીંયા એકથી પચીસ પ્રશ્નોના ખાના આપેલા છે તમે દરેક ખાનામાં સિલેક્ટ કરીને જોઈ શકો છો જેટલા કોડ લખવાના હોય જવાબનો કોડ તે જ બતાવે છે દાખલા તરીકે અહીંયા શૂન્ય એક બે બતાવે છે જો હું ત્રણ સિલેક્ટ કરીશ તો એક્સેપ્ટ કરશે નહીં આ રીતે આપણે ગણિતના મૂલ્યાંકનની આપણે એન્ટ્રી કરીશું તમે જોઈ શકો છો માર્ક્સની એન્ટ્રી થઈ ચૂકી છે હવે આપણે નીચે લખેલું છે કે સેવ ડેટા તો આપણે સેવ ડેટા ઉપર ક્લિક કરશું તો તમને અહીંયા મેસેજ આવશે કે સ્ટુડન્ટ્સ માર્ક્સ ડિટેલ સેવડ સક્સેસફુલી આપણે ઓકે આપીશું ત્યારબાદ આપણે બહાર નીકળી જઈશું ફરીથી તો તમે અહીંયા જોઈ શકો છો કે સાત નંબરના વિદ્યાર્થીને આપણે ગણિત વિષયની એન્ટ્રી કરી તો એમાં ગ્રીન સિગ્નલ આવી ગયું છે જો કોઈ પણ બાળકની એન્ટ્રી બાકી રહી ગઈ હોય તો રેડ કલરનું સિમ્બોલ આવશે અને થઈ ગયું હોય તો ગ્રીન કલરનું સિમ્બોલ આવશે તો આપણે સમજી લેવું કે કેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રી બાકી છે અને કેટલાની થઈ ગયેલ છે તો ફરીથી તમારે મિત્રો જો એન્ટ્રી કરવી હોય તો તેના એ જ બટન ઉપર આપણે ક્લિક કરશું તો સીધું જ તમને બાળક સાથે લઈ જશે અને સુધારો વધારો જો કરવો હોય તો પણ તમે અહીંથી કરી શકો છો કોઈ પણ કોમેન્ટ હોય તો મિત્રો તમે કોમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો અને મને જણાવી શકો છો આવા જ નવીન વિડીયો જો તમારે જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર મિત્રો